જેનું કામ પૂરું થાય એટલે એ લોકોએ કચરા ભેગું કરવાનું હોય છે. તકલીફ દેખ કે આયા હું. માતાજીના પડછાની વાત જ કરવાની, નાગણ રૂપે પણ પડછા બહુ વાળેલા. લોકો અહીંયા આવે છે, અહીંયાથી ઝાડુ ઉઠાવે છે, સામે મંદિર છે ત્યાં જાય છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. નમસ્કાર દોસ્તો, હું પરેશ ચૌહાણ આજે તમને ગુજરાતના એક એવા મંદિરે લઈને આવ્યો છું કે જ્યાં ઝાડુ પોતા કરવાની માનતા ભક્તો માને છે. આ મંદિર છે મા મેલડીનું. તો આ મંદિર ક્યાં આવેલું છે, ક્યાં કેવી રીતે પહોંચી શકાય અને શા માટે ભક્તો અહીંયા નારિયેલ કે ચૂંદડી ઓઢાડવાની નહીં પરંતુ ઝાડુ પોતા કરવાની માનતા માને છે, આ તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં મેળવીશું. મને લાગે છે કે ભારતનું આ એકમાત્ર મંદિર હશે કે જ્યાં ઝાડુ પોતા કરવાની માનતા મનાતી હશે. ખૂબ જ રસપ્રદ આ વિડીયો હશે, પૂરો વિડીયો જોજો, મજા આવશે અને ઘણી બધી માહિતી તમને આપણા રાજ્યના એક નવા મંદિર વિશે જાણવા મળશે. તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ અને તમને દર્શન કરાવું આ અનોખા મેલડી માતાના મંદિરમાં. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ નડિયાદની બાજુમાં આવેલા મરીડા ગામમાં કે જ્યાં આ મેલડી માતાનું મંદિર આવેલું છે. આ છે મરીડા ગામ અને આ છે મરીડા ગામના એન્ટ્રી પોઈન્ટ પર જ માતા મેલડીનું મંદિર. હવે આપણે અંદર જઈશું, માતાજીના દર્શન કરીશું. તો દોસ્તો, આપણી સાથે છે અલ્પેશભાઈ કે જેઓ વડોદરાથી આવ્યા છે, તેમની માનતા પૂરી થઈ હતી અને જેઓ સંજવારી કાઢી રહ્યા છે. તો અલ્પેશભાઈ, તમારી શું માનતા હતી અને શું પૂરી થઈ? મારે એ માનતા હતી કે મારું ઘરમાં બધું સુખ શાંતિથી ચાલે. અચ્છા, બરાબર છે, અને એ બધી રીતે ચાલે છે અને મારી બાધા પૂરી થઈ છે. એટલે હું અહીંયા આગળ બાધા એવી હતી કે કચરા પોતું કરવાની, કે આજે મારે કચરા પોતું કરવા હું આવ્યો છું. તો તમને આ મંદિર વિશે કેવી રીતે ખબર પડી? હા, મારા એક મિત્ર હતા, એ મિત્ર આવ્યા હતા અને એમને મને કીધેલું કે અહીં જજો તો તમારું બધું કામ થશે. એટલે હું અહીં આવ્યો છું, મારું કામ પૂરું થયું છે. આમ જનરલી લોકો શ્રીફળ વધારવાની માનતા હોય કે ચૂંદડીની માનતા હોય, આ એક અલગ પ્રકારનું મંદિર છે, તો એના વિશે શું કહેશો? આમાં એવી માનતા છે કે જેનું કામ પૂરું થાય એટલે એ લોકોએ કચરા ભેગું કરવાનું હોય છે, એટલે એને એ રીતે બધા ચાલે છે. તમને માતાજીનો પરચો મળ્યો હશે અને તમારું કામ થયું હશે, એટલે તમે પણ તમારી માનતા પૂરી કરવા માટે આવ્યા છો, બરાબર? દોસ્તો, તો આપણી સાથે છે રાજસ્થાનથી આવેલા માતાજીના એક ભક્ત કે જેમની માનતા પૂર્ણ થઈ હતી અને તેઓ હવે સંજવારી જે છે તે કાઢવા માટે અહીંયા આવ્યા છે તેમની માનતા અનુસાર. તો ક્યાં નામ આપકા? મેરા નામ દલપતરામ. તો દલપતરામજી, આપ કહાં સે આયે? મેં રાજસ્થાન સે હું, સાંસોર સે, ભાદરુણા મેરા ગાંવ હૈ. મને યુટ્યુબ પર વિડીયો દેખા થા, ફિર દેખ કર યહાં આયા થા. અચ્છા, આપને યુટ્યુબ પર વિડીયો દેખા થા? મેં યુટ્યુબ પર વિડીયો દેખા થા, ફિર મેં આયા. અચ્છા, તો આપકી કોઈ માનતા થી ક્યાં થી? બસ વો હૈ વો ભી મેરે. અચ્છા અચ્છા, તું બતાઈ નહીં હૈ કિસી. ઠીક હૈ ઠીક હૈ, પર વિશ્વાસ હૈ વો પૂર્ણ હો જાયેગી. અચ્છા, અભી પૂરી નહીં હુઈ લેકિન આપકો વિશ્વાસ હૈ? વિશ્વાસ હૈ કે ભી આપકા કામ હોગા, માતાજી પૂરા કરેગી, ઇસલિયે આપ યહાં પર આયે ઓર ઝાડુ મારને કી જો યહાં કી માનતા હૈ વો આપ કર રહે હૈ, ઠીક હૈ ના? તો આપ અકેલે આયે યા પરિવાર કે સાથ આયે? મેં અકેલે હી આયા હું. અચ્છા, જબ આપકી માનતા પૂરી હોગી તબ સબકે સાથ આયેગી, ઠીક હૈ. તો મુજે નહીં લગતા કે ભારત મેં કહીં દૂસરી જગ્યા એસા કોઈ મંદિર હોગા જહાં પર ઝાડુ મારને કી એસી કોઈ માનતા હોગી. શાયદ પહેલા એસા મંદિર હૈ, મુજે તો નહીં લગતા. મેંને દેખા હૈ, ઠીક હૈ ના? મેં કલ સે નિકલા હું, રાત કો ભી બહોત તકલીફ દેખ કે આયા હું. અચ્છા, મેલડી માને ફિર ભી ઘુમા ફિરા કે લેકર આઈ હૈ યહાં. Thank you.
दोस्तों अपनी साथ है गिरवतसिंह नामना एक व्यक्ति के जो माताजी घना टाइम थी सेवा करे छे। तो केटला टाइम थी तमे मंदिर नी सेवा करता हशो? लगभग आ मंदिर नो पायो रचायो तार नो। अच्छा, 17-18 वर्ष जेवो तो थई गयो हशे। तो माताजी छे एमना परचा पण तमे जोया हशे, એમાં શ્રદ્ધા પણ તમને હશે, શું કહેશો? માતાજીના પડછાની વાત જ કરવાની, નાગણ રૂપે પણ પડછા બહુ વાળેલા. અચ્છા, રૂબરૂમો જે દરેક સમાજના સમાજ બહારના બધા વ્યક્તિઓ પણ આ પડછા જોયેલા છે. અચ્છા, બીજું કે અત્યારે તમે આવ્યા કે એવું નથી કે આ પ્રોગ્રામ અહીંયા કે ચાલુ કરાયેલો છે. આ જે પ્રોગ્રામ કચરા પોતાનો પ્રોગ્રામ છે ને, તમે નજરે દેખ્યો અહેવાલ તમને મળ્યો છે. તમારા આવવાથી આવા પહેલા પ્રોગ્રામની કાયમ માટે કચરા પોતાની બાધા લોકો રાખે છે, અને માતાજી ફર્સ્ટ ક્લાસ રીતે શ્રદ્ધાપૂર્વક જેને કામ કર્યું છે એનું પૂરેપૂરું કામ માતાએ કરેલું છે. दोस्तों आ मंदिर की मुख्य मान्यताओ है झाड़ू पोता मरवा, एटला माटे अहीं घणा बधा झाड़ू राखवामां आव्या छे। जे लोकोनी मान्यता पूर्ण थई होय छे तेओ आवे छे अहींथी झाड़ू उठावे छे, मंदिर में झाड़ू पोता करे छे, पोतानी मान्यता पूर्ण करे छे। तमे जुओ घणा बधा झाड़ू राख्या छे। आ उपरांत कचरो जे छे एकठो करवा माटे अहीं जे छे डब्बा पण छे। तो लोको अहीं आवे छे, अहींथी झाड़ू उठावे छे, सामे मंदिर छे त्यां जाय छे अने पोतानी मान्यता पूर्ण करे छे। दोस्तों मेलडी माताना प्रागट्यनी जो वात करिए तो हजारों वर्ष पहला अमरैया नामना असुरे ब्रह्मांडमां हाहाकार मचावी दीधो हतो। तमाम देवो तेनाथी त्रासी गया हता। देवोनी वात सांभळीने मां दुर्गाए अमरैयानो वध करवा माटे तैयारी करी। बन्ने वच्चे खूब मोटुं युद्ध थयुं। आ युद्ध वर्षो सुधी चाल्युं। आखरे अमरैया नामनो आ असुर थाकी गयो अने ते पृथ्वी परना एक सरोवरमां छुपाई गयो। જ્યારે આ વાતની જાણ માં દુર્ગાને થઈ તો તેમણે નવદુર્ગાનું સ્વરૂપ લઈ અને સરોવરનું તળાવનું બધું પાણી માતાજી પી ગયા। આથી અમરૈયા એક મરેલી ગાયના પેટમાં છુપાઈ ગયો। આખરે નવદુર્ગાએ મળીને એક શક્તિ ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો। દંતકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પૂતળીની રચના કરી અને તેમાં પ્રાણ પૂર્યા। આ શક્તિ એટલે માં મેલડી, અને ત્યારબાદ માં મેલડીએ અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોને અમરૈયાના ત્રાસમાંથી મુક્તિ અપાવી। ત્યારથી આ પૃથ્વી પર માં મેલડીની પૂજા અર્ચના થાય છે, તેમના દર્શન કરીને ભાવિકો ધન્ય થાય છે। દોસ્તો તો સામે જે પ્રતિમા છે તે એ રાજવાની છે કે જેમની પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આપણી સાથે છે આ મંદિરના સેવક, શું નામ છે આપનું? મારું નામ વિશાલસિંહ સૂર્યસિંહ ઝાસડિયા છે, હું સ્વયંસેવક છું મરીડા મંદિર। તો વિશાલસિંહ, મને જાણવા મળ્યું છે કે આ જે મંદિર છે તેનું નિર્માણ રાજભાઈ કરાવ્યું હતું, તો કેવી રીતે તેમને સ્વપ્ન આવ્યું, કેવી રીતે મંદિરનું નિર્માણ થયું અને આ મંદિરને કેટલા વર્ષ થયા? મરીડા ગામ એટલે કે ગુજરાતમાં ખૂણે ખૂણે ગુંજતું નામ, માતાજીની કૃપાથી ગુજરાતમાં ખૂણે ખૂણે નામ છે, બરોબર? મરીડા ગામ નડિયાદ તાલુકાની અંદર આવેલું છે, નડિયાદથી 5 કિલોમીટરના અંતરે મરીડા ગામ આવેલું છે ખેડા જિલ્લામાં, બરોબર છે? પરમ પૂજ્ય રાજભા માળીના આશીર્વાદથી પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ થયેલું છે। 2003માં મંદિરનું ખાતમુહૂર્ત થયેલું હતું અને 2005ની અંદર મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરીને, મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરનું નિર્માણ થયેલું છે। એટલું કે ભાઈ આવી રીતે આ જગ્યાએ મંદિરનું નિર્માણ થવું જોઈએ, બરોબર? અને આ જે મૂર્તિ છે એમનું પણ સપનું આવેલું કે ભાઈ આવી રીતે રાજસ્થાનની અંદર મૂર્તિનો ભંડાર છે, ત્યાં આગળ આવી રીતે મૂર્તિ છે અને તેને લાલ વસ્ત્ર ઉડારેલું છે, એ જ મૂર્તિ આપણે અહીંયા મેલડી માતાજીની મૂર્તિ છે। દર ચૈત્ર મહિનામાં જ્યારે માતાજીનો પાટોત્સવ હોય છે ત્યારે મંદિરની પાછળની સાઈડમાં જ ભાવિકોને રહેવાની વ્યવસ્થા છે। આ ઉપરાંત અહીંયા ભોજનાલય પણ છે કે જ્યાં ભાવિકોને ભોજન કરાવવામાં આવે છે। તો એ દરમિયાન, એ સમય દરમિયાન, ચૈત્ર મહિનામાં પાટોત્સવ દરમિયાન અહીંયા ખૂબ જ ભીડ થાય છે, મોટી સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે, તેમના માટે આ ખાસ વ્યવસ્થા છે ભક્તો માટે ભોજનની, તેમજ ઉપર છે રહેવાની વ્યવસ્થા।
મંદિરની એકદમ પાછળની સાઈડમાં. તો પાર્થ, મરીડા ધામનું આ મંદિર છે, ત્યાં કોઈ જો ભાવિક આવવા માંગતા હોય તો કઈ રીતે પહોંચી શકે છે? મરીડા ધામ એ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અંદર આવેલું ગામ છે. મરીડા ધામ જ્યાં રાજ રાજેશ્વરીમાં મેલડીમાં બિરાજવાન છે. નડિયાદથી 5 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. અમદાવાદથી જો તમે આવી રહ્યા હોય તો 60 કિલોમીટર દૂર છે, અને વડોદરાથી આવી રહ્યા હોય તો પણ 60 કિલોમીટર દૂર છે. અને જો તમે એક્સપ્રેસ હાઈવેથી અહીં આવવા માટે માગતા હોય તો એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળીને સલોણ ભાગોળ થઈને તમે મરીડા ભાગોળ થઈને તમે મરીડા ગામ સુધી પહોંચી શકો છો. તો દોસ્તો, મને આશા છે કે ખેડા જિલ્લાના આ મરીડા ધામનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરો, કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. જો ફેસબુકમાં આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરો, અને જો તમે યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.